અમેરિકામાં મૂળ ઓલપાડના યુવાનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ગત રોજ મૂળ સુરતના 19 વર્ષના જય ચંદ્રકાંત પટેલની લાશ ગોળી મારેલી હાલતમાં મળી હતી. પોલીસને આ ઘટના સાથે સંકળાયેલા સીસીટીવી ફૂટેજ મળ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે લૂંટના ઈરાદે જઈને ગોળી મારીને તેની લાશને અન્ય જગ્યાએ ફેંકી દેવામાં આવી હોવાની શંકા છે. સુરતના ઓલપાડ તાલુકાના મૂળદ ગામનો જય ચંદ્રકાંત પટેલ છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં રહે છે. તેમનો દીકરો જય પટેલ નસાઉ યુનિવર્સિટીમાં બિઝનેસનો વિદ્યાર્થી છે. ગત રોજ જયની છાતીમાં ગોળી મારેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બાદ તેના મૃતદેહને કારમાં લઈ જઈ ફ્લોલર પાર્ક કે તે જ્યાં રહે છે તેની પાસે ફેંકી દીધો હતો. આ સમયે પોતાના ડોગ સાથે વોક પર નીકળેલી મહિલાએ લાલ રંગની ટોયોટા કારમાંથી જયનો મૃતદેહ ફેંકતા જોઈ હતી. પોલીસને આ ઘટનાનો એક વિડીયો પણ મળી આવ્યો છે, જેમાં આરોપીઓ લાલ કલરની કારમાં આવ્યા હોવાનું અનુમાન છે. હાલ તો આ ઘટનામાં પોલીસે કોઈની ધરપકડ કરી નથી અને નિવેદનો લઈ રહી છે. સાથે જ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.